અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ, ધોરણ 7, વિષય વિજ્ઞાન, પ્રકરણ 14, વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. વિદ્યાર્થિનીઓ, આજથી આપણે નવો પ્રકરણ શીખીશું, વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. તમે ધોરણ 6ની અંદર આ પ્રકરણ શીખી ગયા હતા, જેમાં તમને એક રમત સૂચવેલી હતી. યાદ આવ્યું કંઈ? કે તમારો હાથ કેટલો સ્થિર રહે છે, અને આ રમત રમવાનો તમે પ્રયત્ન પણ કર્યો હશે, બરાબર ને? જો પ્રયત્ન ન કર્યો હોય તો તમે અત્યારે કરી જુઓ. પહેલા આપણે જોઈશું કે આ પ્રકરણની અંદર આપણે વિદ્યુત ઘટકોની સંજ્ઞાઓ અને બેટરી વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલા આપણે જોઈએ, મેં તમને આગળ કીધું કે તમારો હાથ કેટલો સ્થિર રહે છે, આ રમત રમવાનો તમે પ્રયત્ન કરો, અને તમે પ્રયત્ન કર્યો હશે. આ રમત રમવામાં તમને મજા આવી, બરાબર ને? ખૂબ જ મજા આવી હશે, બરાબર. ચલો અહીંયા આપણે જોઈએ કે વિદ્યુતના ઘટકો કેવી રીતે જોડાયેલા છે. જો તમને અહીંયા દેખાય છે, તેનું સ્પષ્ટ આ ચિત્ર તમને દેખાય છે, બરાબર. એટલે કે તમારો હાથ કેટલો સ્થિર રહી શકે છે તે ચકાસવા માટેની આ ગોઠવણી છે. સમજણ પડી? આ વિદ્યુત પરિપથ જે છે તે સરળતાથી તમે દોરી શકો છો, ખરા? બરાબર ને? દોરી શકો છો. વિદ્યુતના ઘટકોને દર્શાવવા માટેનો વધારે સરળ રસ્તો જો મળી જાય તો તમને આશ્ચર્ય થશે. તો આપણે કેવી રીતે વધારે સરળ રીતે આ ઘટકોને દર્શાવી શકાય? તો જોઈએ આપણે વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ, બરાબર. તમને અહીંયા કોષ્ટક દેખાય છે જેમાં વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ બતાવવામાં આવી છે, દેખાય છે? સામાન્ય વ્યવહારમાં વિદ્યુતના કેટલાક ઘટકોને આ સંજ્ઞા વડે દર્શાવી શકાય છે, જે 14.1 એટલે કે આ કોષ્ટકમાં બતાવેલું છે. એમાં તમને વિદ્યુતના ઘટકો અને સંજ્ઞાઓ એની સામે બતાવી છે, બરાબર. જો અહીંયા તમને સંજ્ઞાઓ જે છે તે ધ્યાનથી જુઓ. વિદ્યુત કોષની સંજ્ઞામાં તમને એક પાતળી, જો આ વિદ્યુત કોષ છે એની સંજ્ઞામાં શું છે, એક પાતળી રેખા છે અને લાંબી રેખા, અને બીજી કેવી છે, ટૂંકી અને જાડી રેખા છે, બરાબર. તમને યાદ આવ્યું હશે કે વિદ્યુત કોષને શું આવશે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, એમ બે ધ્રુવ હોય છે. વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી જે રેખા છે જે અહીંયા દેખાય છે તે ધન ધ્રુવ, અને ટૂંકી અને જાડી રેખા છે તે શું છે, ઋણ ધ્રુવ દર્શાવે છે. બીજું આપણે જોઈએ કે વિદ્યુત કળ માટે, જો અહીંયા તમને બતાવેલું છે, બરાબર, વિદ્યુત કળ માટે જોડાણની અવસ્થા એટલે કે ઓન સ્થિતિ અને બીજી કઈ છે, ઓફ સ્થિતિ, એમાંથી પણ તમને જુદી જુદી અહીંયા સંજ્ઞાઓ બતાવી છે, બરાબર. પછી વિદ્યુત બલ્બ માટેની પણ અહીંયા સંજ્ઞા તમને દેખાય છે. વિદ્યુત કોષ એટલે કે બેટરી જે છે એની સંજ્ઞા તમે અહીંયા દેખાય છે, યાદ રહ્યું તમને? એટલે કે વિદ્યુતના ઘટકોની અહીંયા તમને અલગ અલગ સંજ્ઞાઓ દેખાય છે, દેખાય છે ને? આ સંજ્ઞાઓ તમે ધ્યાનથી જોઈ. એમાં આપણે વિદ્યુત કોષની સંજ્ઞામાં એક પાતળી અને લાંબી રેખાને સમાંતર બીજી ટૂંકી અને જાડી રેખા જોઈ ગયા, બરાબર ને? એ શું છે, વિદ્યુત કોષને ધન ધ્રુવ તથા ઋણ ધ્રુવ એમ બે ધ્રુવ હોય છે. વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ધન ધ્રુવ અને ટૂંકી જાડી રેખા શું છે, ઋણ ધ્રુવ દર્શાવે છે. પછી આપણે એ પણ જોઈ ગયા કે વિદ્યુત કર માટે એટલે કે સ્વિચ માટે જોડાણની અવસ્થા ઓન એટલે કે ખુલ્લી અવસ્થા માટે ની સંજ્ઞાઓ, ઓન ઓફની આ બંનેની સંજ્ઞાઓ તમને અહીંયા જુદી જુદી આપેલી છે, જે આપણે કોષ્ટકમાં જોઈ ગયા. અને વિદ્યુતના જુદા જુદા ઘટકોના જોડાણ માટે જોડાણના તારને શું રેખા વડે દર્શાવાય છે, બરાબર. આટલી સમજણ તમને પડી ગઈ હશે, બરાબર છે. ચલો હવે આપણે જોઈએ કે બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે. કોને બેટરી કહેવાય છે? બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે.
જો એક વિદ્યુત કોષનો ધન ધ્રુવો ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવો સાથે જોડાવવામાં આવે છે, બરાબર ને? એક વિદ્યુત કોષનો ધન ધ્રુવો અને ત્યાર પછીના વિદ્યુત કોષનો કયો ધ્રુવો? ઋણ ધ્રુવો. આ બંને સાથે જોડવામાં આવે છે તો આવા બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને શું કહેવાય છે? બેટરી કહે છે. સમજણ પડી? બેટરી એટલે શું? ચલો હવે ટોર્ચ છે, ટ્રાન્ઝિસ્ટર છે, રેડિયો છે, ટીવીનું કે એસીનું રિમોટ કંટ્રોલ જેવા ઘણા વિદ્યુત ઉપકરણોમાં બે કે તેથી વધુ વિદ્યુત કોષો જોડવા પડે છે, જે તમે જોયું હશે, બરાબર ને? કે ટીવીની રિમોટ છે કે પછી રેડિયો છે, ટ્રાન્ઝિસ્ટર છે, એમાં બે કે તેથી વધુ વિદ્યુત કોષો જોડવા પડે છે. કેટલાક ઉપકરણોમાં જેવા કે ટોર્ચ, રમકડા વગેરેમાં વિદ્યુત કોષોને એકની પાછળ એક એ રીતે ગોઠવવામાં આવે છે, તો કેટલાકમાં વિદ્યુત કોષોને પાસે પાસે ગોઠવવામાં આવે છે, બરાબર? એક વિદ્યુત કોષના ધન ધ્રુવોને ત્યાર પછી ગોઠવેલા બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવો સાથે જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડેલા હોય છે. જો વિદ્યાર્થીનીઓ તમને અહીંયા દેખાય છે, બરાબર? પહેલાં તો આપણે 14.2 જોઈએ કે એક પછી એક દેખાયું છે, એક પછી એક, એકની પાછળ એક એવી રીતે ગોઠવવામાં આવે છે. કેટલીક વખત વિદ્યુત કોષને પાસ પાસે પણ ગોઠવવામાં આવે છે, બરાબર? બીજામાં આપણે જોઈએ કે એક વિદ્યુત કોષના ધન ધ્રુવોને બીજા પછી ગોઠવેલા જે છે તે વિદ્યુત કોષના ઋણ ધ્રુવો સાથે અહીંયા તમને દેખાય છે, જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડાયેલા હોય છે, બરાબર? એટલે કે તેમને મદદરૂપ થાય તે માટે શું હોય છે? અહીંયા સંજ્ઞા આપેલી હશે, એટલે ઋણ અને ધન, બરાબર, એનો નિર્દેશ કરેલો હોય છે. સમજણ પડી? ચલો હવે આપણે આગળ જોઈએ કે વિદ્યુત કોષ હોલ્ડર કેવી રીતે બનાવી શકો છો. તો આપણે આકૃતિ 14.4 અહીંયા જોઈ રહ્યા છે કે આ આકૃતિ મુજબ આપણે વિદ્યુત કોષ હોલ્ડર બનાવી શકીએ છીએ. તે માટે શું જોઈશે? તમને લાકડાનો ટુકડો જો અહીંયા દેખાય છે, તમને લોખંડની કે સ્ટીલની બે પટ્ટીઓ અને રબર બેન્ડ જે છે તેની જરૂર પડશે. રબર બેન્ડ ધાતુની પટ્ટીઓને ચુસ્ત રીતે પકડી રાખે છે. જો દેખાય છે ને, આ રબર બેન્ડ ધાતુની પટ્ટીઓને ચુસ્ત રીતે પકડી રાખે છે. તમે બજારમાંથી તૈયાર બે કે તેથી વધુ વિદ્યુત કોષો માટેનું હોલ્ડર લઈને પણ બેટરી બનાવી શકો છો, બરાબર? તેમાં વિદ્યુત કોષને યોગ્ય રીતે ગોઠવો કે જેથી એક વિદ્યુત કોષનો ધન ધ્રુવો ત્યાર પછીના વિદ્યુત કોષના ક્રમમાં આવતા વિદ્યુત કોષના ઋણ ધ્રુવો સાથે જોડાય, બરાબર? હવે આપણે જોઈશું આગળ બે વિદ્યુત કોષવાળી બેટરી માટેનું હોલ્ડર, જે અહીંયા તમને આકૃતિમાં દેખાય છે, બરાબર? કે આ વિદ્યુત કોષ હોલ્ડરમાં આવેલી પાસ પાસેની ધાતુઓની પટ્ટીને આકૃતિમાં બતાવ્યા મુજબ વાહક તારના ટુકડાઓ જો બતાવેલું છે જાડી જોડી દો, બરાબર? વાહક તારના ટુકડાઓ વડે જોડી દો. તમારી બેટરી ઉપયોગ માટે તૈયાર છે, બરાબર? સમજણ પડી? ચલો હવે આપણે 14.1 સંજ્ઞાનો ઉપયોગ કરીને વિદ્યુત પરિપથ દોરવાનો છે. વિદ્યાર્થીનીઓ, આટલી સમજણ તમને પડી ગઈ હશે. આના પછીની ચર્ચા આપણે આગલા ક્લાસમાં કરીશું. થેન્ક યુ.